तो भाइयों और बहनों सब्सक्राइब मारो। पणनाक भले ना वड़े आंक भले ना वड़े मन गणित नो गड़ियो पण बोल्या अनेक अक्षर उगले ए एक वार दीजे जोरो कड़ियो दास तुम रो राम को तुम दास खल दल गंजनो गदभूत ब्राक्रम रो गरी दल सूल भो भई भंजनो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भई हरन आयो उगारी लीजे शरण तुम हो शरण शरण रघुनंद आनंद कंद को दुख परो रन के लरन में लक्ष्मण बचावे कवन लाग्यो बान शुद्धि क्यों बने तो संजीवनी लाजे गुठाजे गिरी गगने गमन कर संताप बजरंगी सकल मम विजय छिन्न मैं समन कर रामायण नो एक अमर पात्र के राम ना सगला जे ने काम कराने जा पे उतारा राख्या ए राम ना सुघला रे बजरंगी ये काम कराने जहां पे उतारा राख्या हनुमान जी तो राम नु मन के तुलसीदास जी रामचरित मानस नु सर्जन कर्यो पण एक पण पात्र माटे एटली उपमा कोई ने महाकवि तुलसीदास जी कोई ने आपी नहीं एक हनुमान जी वो नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा छूट ही बंदी महासुखी होई अनगष्ट सिद्धि नव निज के दाता एवो हनुमान जी ये तो राम नु मन कहवाय चारणों
હનુમાનજીના ચરિત્ર ઉપર વિવિધ કલ્પનાઓ જે કરી છે એમાંથી ઈ ટીવીના માધ્યમ દ્વારા હનુમાન ભક્તો દિલથી રાજી થાય અને દાદો બજરંગી રાજી થાય એટલે થોડા પ્રસંગો હનુમાનજી મહારાજના. હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો અને ભગવતી અંજની જ્યારે એને પૈપાન કરાવવા માટે બેઠા, પાંચક ઘૂંટડા હજી હનુમાનજીના ઉદરમાં અંજનીના ધાવણના ગયા હશે ત્યાં સ્ફટિકની માળા તૂટી ગઈ અને એક એક મોતીડું ધરતીની માથે પડતું હોય એમ ઠામ 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 અંજનીની આંખમાંથી આહુડા હનુમાનજીના ગાલ ઉપર મીંડ્યા પડવા. ઉપર જોયું, માં રોવે છે. સુપાત્ર દીકરો કોઈ દી જનેતાને રોતી ન જોઈ શકે, કારણ કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે. એટલા માટે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ કોઈની દરણા દળતી માં ન મરશો. માઈ માં અને બીજા વગડાના વા. અને ભગત બાપુ કવિ શ્રી દુલાભાઈ આ કાગને લખવું પડે, પણ મોઢે બોલું માં અરે ત્યાં તો મને હાચે જ નાનપણ હા ભરે, પણ પછી મોઢાની મજા મને બધી કડવી લાગે. કાગડા માના ઉના ઉના આવડા હનુમાનજીના ગાલ ઉપર પડે છે. માને હનુમાનજી રોતી જોઈ, માં શું કામ રોવસ? ના બાપ, આ તો મારા હરખના આંસુ છે. મિત્રો, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી ગમે એટલી પ્રગતિ કરે, પણ કુદરતના અમુક અકળ રહસ્યો છે એને હજી વિજ્ઞાન નથી પામી શક્યું. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, અને ધરતી તણો પીંડો કર્યો તો પ્રભુ રજ લાવતો ક્યાંથી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે, અને સુગંધી પવન લહેરાવનાર એ મારો વરી કેવો લહેરી હશે. પશુ પંખીને કડનો પિતા પરમારથી કેવો હશે, અને એક માનવી ઘડનાર હે પ્રભુ સ્વારથી કેવો હશે. અમુક અકળ રહસ્યને નથી શોધી શક્યું વિજ્ઞાન. કોઈ પણ માણસના આંસુને નળીમાં ઝીલી અને લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરી અને વિજ્ઞાન એ નક્કી કરી દે કે આ માણસના આંસુમાં કેટલા ટકા ક્ષાર છે, બાજી વિજ્ઞાન હજી નક્કી નથી કરી શક્યું કે સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊણા હોય, હજી ન્યા વિજ્ઞાન નથી પહોંચી શક્યું. આ તારા વેદનાના આંસુ છે, આ તારા ઊણા આહુડા છે, હાજુ કહી દે માર શું કામ રોવસ? તેથી અંજની બોલ્યા છે, બાપ મને દેવતાઓનો શ્રાપ છે, તારે ને દીકરાનો જન્મ નહીં થાય, તને કુંવારા કલંક લાગશે, અને કદાચ તારે ને દીકરાનો જન્મ સાજે હવા પર દી ચડશે ત્યાં સુધી તારો દીકરો આ જગતના ચોકમાં જીવશે નહીં. અને માના ધાવણની કેટલી તાકાત હોય. હનુમાનજી હાકલ કરી કે માં એને હવા પર નો થાવા દઉ તો ને, અને બાલ સમય રવિ ભક્ષ લ્યો તબ તીનું લોક ભયો અંધિયારો. હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા છે. દેવતાઓ પ્રાર્થના કરે છે, સૂરીની પકડને મૂકી દો કે પહેલા મારી જનેતા અંજની શ્રાપમાંથી મુક્તિ આપો. જન્મતા વે જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે એના મંદિર હોય, એની આરતી ઉતરે. એમ છતાં એના આરતની એક દી વહેમ આવ્યો કે એક અવતારમાં ભગવાનની ભક્તિ કરીને હનુમાનજી આવડો મોટો ઠૂંઠ થઈ ગયો. એના દરેક દેવ મંદિરમાં સ્થાન, એના પોતાના મંદિરો, એની આરતી ઉતરે, એના નામના નગારા વાગે, એના નામના ડંકા વાગે, અને યુગોથી ભગવાનની ભક્તિ કરતો આવું છું અને મારું કોઈ મંદિર નહીં. અને નારદજી સીધા વૈકુંઠમાં ડોટ મૂકી ભાઈ. સામે લક્ષ્મીજી મળ્યા. લક્ષ્મીજીએ નારદજી પૂછ્યું કે દેવર્ષિ કેમ એટલા બધા આજ ક્રોધમાં છો? કે દેવ ઋષિ તમે કેમ દુભાણા ને સાચા તમે છો સંત, દોષ એનો શું એ મને દાખલો આપો, તાણી ન બાંધો તંત તમારે નાકલા થાવું,
धीरज राखो प्रभु ने हूँ धड़ाऊ। भगवान नो वाक शू आयो ए नारद मने बात करो हमने भगवान ने खखड़ावी नाखू। अने त्यारे नारद रजूआत करे छे के हूँ संत साचो पण श्यामले मंदिर क्या जी नथी मारू स्थान आ कंक मंदिरो અને ગામ ને જાપે હજી બેઠો હનુમાન ખોટી છે શું ભગતી મારી કે દગાળો ના દેવ મુરારી મારી ભક્તિમાં ક્યાંય ખામી આવી કે લક્ષ્મીજી તમારો પતિ દગાખોર છે? લક્ષ્મીજી ખડખડાટ દાંત મીંડ્યા કાઢ્યા નારદજીને બળતામાં ઘી હોમાણું કે હું મારા ગંભીર પ્રશ્નની રજૂઆત કરું છું અને આ દેવી દાંત કાઢે છે અને હસવું આવે છે? લક્ષ્મીજી હસવાનું બંધ કરીને કીધું નારદ ઓરાવો ઓરાવો કાનમાં કહું રાડિયો પાડોમાં કહું ખાંભળી જાહે કે હું તમને કાનમાં કહું છું તમે ક્યાં ઇનો કહેશો ને ન કર જાશે ઇનો રાડિયો પાડોમાં નારદ કો ખાંભળી જાશે તમારું નાક કપાશે હું કાનમાં કહું છું એ તમે ક્યાં કહેશો ને નીકર જાશે ઇનો તમે ભગત હાચા પણ ભાંગ ફોડી ના એના દાખલા થોક થોક ભક્તિ હનુમાન ની કેવી એ ગમે મારા નાથ ને એવી એ જ ભક્તિ હનુમાન ની કેવી એ ગમે મારા નાથ ને એવી હનુમાન ની ભક્તિ કેવી સાંભળવું છે નારદ તારે? લંકના રણમાં મેઘનાદ ના બાણ થી લક્ષ્મણ ને જયારે મૂર્છા લાગી પોતાના નાના ભાઈનું માથું ખોળામાં લઈ અયોધ્યાનો સમ્રાટ દશરથનો દીકરો ભગવતી જાનકીનો ભરતાર એ આજ રામ રોવા માંડ્યો અને રામના આહુડાથી લક્ષ્મણની જટામંડી ભીંજાવા રામ કોઈ દી રોવે નહીં તો ત્રિભુવનનો અધિપતિ પણ આજ રામ રોવે છે શું કામ? રામ તો રોતાને છાના રાખે એ રોવે નહીં કોઈ દી રામોનો રોવણ હાર એ તો રોતાને રાજી કરે પણ જુઓ વાલપનો વ્યવહાર આજ રોઈ બતાવે રામજી બાકી રામો ન રોવણ હાર એ તો રોતાને રાજી કરે દાડ 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 આહોડાની ધાર તે હનુમાનજી આમ જોયું ભગવાન રોવે છે મારો નાથ રોવે છે મારો પ્રભુ રોવે છે પ્રભુ તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લે અને રાવણની સામે લડી નહીં શકે પ્રભુ તારી આંખના આહોડા બંધ કર રોવાનું બંધ કર રામ હનુમાન ને કે છે હનુમાન રોવું નહીં તો શું કરું બાપ પ્રભુ તમારા આંખના આહુડા બંધ થવા જરૂરી છે તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લે અને રાવણની સામે લડી નહીં શકે પ્રભુ તારી આંખના આહુડા બંધ કર રોવાનું બંધ કર રામ હનુમાન ને કે છે હનુમાન રોવું નહીં તો શું કરું બાપ કેમ કે માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ મેરે લીએ સમરથ પિતા કો ભયો મરનો લખન બન આયો દુખ પાયો આજ મેરે લીએ હાય ભયો જાનકી કો હરનો મારા માટે તે લક્ષ્મણ વનમાં આવ્યો પિતા વચન માન તો પે આન તો ન તોહી સંગ તોહી સંગ આન તો પે સંગ સિય ધાતો ના પિતા વચન માન તો પે આન તો ન તોહી સંગ આન તો જો તોહી સંગ તો સંગ સિય લાતો ના લાતો સિય સંગ પે તો કુરંગ માર બેન ધાતો અને ધાતો મારી બેકે તો સુન સદન બનાતો ના મારા માટે થઈને લક્ષ્મણ આવ્યો અને આજ જો લક્ષ્મણ ઉભો ન થાય એની મૂર્છા ન વળે તો કહો હનુમંત અબ જીકે કહા કરનો હવે હું જીવીન શું કરું બાપ કારણ કે અયોધ્યામાં જવા માટે હવે હું પગલા નહીં ઉપાડી શકું હવે મારંગવત
जवाने ए पगड़ा नहीं उपड़े मारी हामे बे जीव आवी नु भाई छे ई क्षत्रियाणियो छे ई फरियाद नहीं करे पण एनी मूंगी नजर एक एना पति ने गोती हशे अने एक एना दीकरा ने गोती हशे हूँ उर्मिला अने सुमित्रा ने शू जवाब दईश પણ પ્રભુ એમાં એટલું બધું શું મૂંઝાવવાની જરૂર છે એટલા બધા મૂંઝાણા કેમ તમે તો કે હમણાં રાવણના સુષેણ નામના વૈદ્યને બોલાવ્યો હતો રાવણ એટલો હોશિયાર હતો તો રામનો વૈદ્ય કેટલો હોશિયાર રાવણનો વૈદ્ય કેટલો હોશિયાર હોય લક્ષ્મણની નાળ હાથમાં લીધી અને સુષેણે વિચાર કર્યો કે જો હું દવા નહીં કરું તો ભગવાન ધન્વંતરીનો હુકમ છે કે દુશ્મનની પણ દવા કરવી પડે જો તમે વૈદ્ય જાણતા હો તો અને હું જો દવા કરું તો મારો રાજધર્મ લાજે કારણ કે હું રાવણનો વૈદ્ય છું દુશ્મનની દવા ન કરાય શું કરવું એટલે આમ નાળ હાથમાં લઈ અને સુષેણે કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે અને સૂર્યનો ઉદય થાય ઈ પહેલા જો સંજીવની આવે તો તમારો ભાઈ લક્ષ્મણ જીવી શકે અને હનુમાનજી હાકલ કરી પ્રભુ આવડા લેનાક તારા હુકમની જરૂર છે લંકા ઉખેર રાવણ સમેત દક્ષણ સે ઉત્તર ધરું હે પ્રભુ હનુમાનજી પ્રશ્ન કરે છે કે મારી આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે એને મારા બાળપણના પરચાની ખબર છે મારી આવ્યા પહેલા દ્રોણાચલ ઉપરથી સંજીવ લઈને આવું ત્યાં સુધીમાં જો સૂરજનારાયણ ઉગવાની હિંમત કરે તો એક નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે કહ મારુત દ્વાદશ ગર્ક મે કરથી મીંડી ચૂરણ કરું મારે 12 સૂર્યના હું ભૂકા કાઢી નાખું એનું ચૂર્ણ કરી નાખું કહ મારુત દ્વાદશ ગર્ક મે કરથી મીંડી ચૂરણ કરું અને છતાંય જ મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે તો મેં એવું સાંભળ્યું છે ચંદ્રમાની અંદર અમૃત છે જો ચંદ્રમાને લાવી નીચોવી લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને ઉભો કરીશ પણ પ્રભુ હુકમ આપ તારા હુકમની જરૂર છે મેં વાનર ગતિ કરું લંકા ઉખેર રાવણ સમેત દક્ષણ સે ઉત્તર ધરું પ્રભુ કે તો આખી લંકાને મૂળિયા હોટી ઉખાડીને દ્રોણાચલની માથે ઠપકારી દઉં અને કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉપાડી અને તારા પગમાં લંકાના રણમાં મૂકી દઉં નારદજી ને લક્ષ્મીજી કહે છે કે આવો ભક્ત બ્રહ્માંડના અધિપતિને લંકાના રણમાં હિંમત આપીને એના આહુડા લઈ શકે હનુમાન એના મંદિર હોય નારદ એના મંદિર હોય હનુમાનના એમાંય કોઈએ શંકા કરી ત્યારે એને છાતી ચીરીને રામ બતાવ્યા સાંપડે આજે શું કોકે હનુમાનજીમાં શંકા કરી હનુમાનજીએ છાતી ચીરી રામને સીતાને પોતાના હૃદયમાં દેખાડ્યા પણ નારદ હનુમાનજી થવા માટે તમે પ્રયત્ન કરી અને તમારી છાતી ચીરવાનો પ્રયત્ન ન કરતા એ છાતી ચીરીને રામ બતાવ્યાને ઘેના સાંપડ્યા આજે શું કોઈ દીના એ તમે ચીરશો છાતી નહીતર દિલ માથા છે દુઃખ ભૂલે છો કે જો ચીરાશે તો તું કાળા ધોળા બાર કળાશે એ ભૂલે છો કે જો ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે એટલું જ સાંભળ્યું ત્યાં નારદનો ક્રોધ શાંત થઈ ગયો અને પોતે વૈકુંઠમાંથી વિદાય લીધી એના માટે રામને લખવું પડ્યું એ હનુમાન માટે લખવું પડ્યું તું મમ મમ પ્રિય ભરત સમ ભાઈ તું મમ પ્રિય ભરત સમ ભાઈ